सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी निष्कुळानंद काव्यनी अंदर हरिबड़ गीता नामनो जे स्वामीए ग्रंथ लख्यो छे एनी अंदर छेल्ले कड़वु छो एनी अंदर स्वामी एम वात समझावी के इंद्र चंद्र अहल्या रेणुका पराशर नारद सौभ्री वशिष्ठ एवा मोटा मोटा ने पण कलंक लाग्या छे, एवा मोटा मोटा ने पण काम क्रोध लोभ थी विघन थयु छे, परंतु ए क्यारे मोक्षना मार्गे थी पड़या नथी। माटे हिम्मत हारवी नहीं, मोक्षना मार्गे हाल्या करवू, चढ़े ते पड़े खरा, आवुं स्वामीए बळ आपवा माटेनी वात करी छे। आगळ कड़वू सात एमां स्वामी लखे छे, एवी वातो आगे बहु थई जी नथी केवानी तो पण कई जी एह रीते लाज को केनी रही जी पन एह सहुनी मोट पन गई जी मोट पन गई मोटा तनी ते नारायण ने निश्चय करी अति बड़ आश्रयनो तेने संशयने लीधो हरी। निष्कुळानंद स्वामी आ कड़वू सात एनी अंदर एम लखे छे के आगळ मैं तमने वात करी एम घना बधा विघ्नो आव्या छे, मोटा मोटा ऋषि मुनिओने आव्या छे, मोटा मोटा देवताओने आव्या छे। स्वामी के एवी वातो आगे बहु थई जी, पुराणोनी अंदर आवी वातो घणी लखानी छे, आ कंई कहेवा जेवी वातो नथी। वातो करवी तो कंईक सारी वातो करवी, कोईक चढ़या होय एवानी वातो करवी जोईए। जेने श्रेष्ठ थावू छे अने श्रेष्ठ पदवीने पामेला पुरुषो स्त्री भक्तो होय एने एवा स्त्री भक्तोना चरित्रो, संत होय अने संतना चरित्रो એને ગાવા સાંભળવા વાંચવા મનન ચિંતન આદિ કરવાથી ચડાય છે, ચડેલાને જોવાથી ચડાય છે, ચડેલાની વાત કરવાથી ચડાય છે, પડેલાની વાત કરવાથી ને વાત સાંભળવાથી પડાય છે। સ્વામી કે આ બધાય આગળ જે જે મોટા મોટાને જે વિઘ્ન થયા એ વિઘ્નની વાત કરવા જેવી નથી, વાત કરતાં પણ શરમ આવે એવી છે। એ વાતો કરવાથી કાંઈ કોઈને ફાયદો થાય એવો નથી, પરંતુ
છતાં પણ વાત કરીએ છે, નથી કહેવાની તો પણ કહીજી, એ રીતે લાજ કો કેની રહીજી, નથી કહેવા જેવું તોય કીધું કોની લાજ રહી, ઇન્દ્રની ના રહી, ચંદ્રની ના રહી, સૌભ્રીની ના રહી, અહલ્યાની ના રહી, રેણુકાની ના રહી, દ્રૌપદીની ના રહી, સતી નારી ગણાના તો પણ દ્રૌપદીની ના રહી, વશિષ્ઠ અને વિશ્વામિત્રની ના રહી, એકલ શૃંગીની ન રહી, પરાશરની ન રહી, આવા બધાય મોટા મોટા થયા તો એની લાજ કો કોની રહીજી, પણ એહ સૌની મોટપ ન ગઈજી, એ લોકોની લાજ કદાચ એક વખત જતી રહી પણ મોટપ ના ગઈ. આનો અર્થ સ્વામી એમ સમજાવવા માગે છે, ભગવાનના માર્ગે ચાલેલો જે ભગવાનનો ભક્ત છે એની ભક્તિ ક્યારેય મિથ્યા જાતી નથી. ભગવાનના માર્ગે ચાલેલો જે ભક્ત છે, એક બહુ સરસ ભગવાને આયોજન કર્યું છે કે જેટલા પગથિયા આપણે ચડી ગયા ને એટલા ચડી જ ગયા, એ પડે તો પણ પાછો પ્રાયશ્ચિત કરીને સીધો ભગવાને એ પગથિયે મૂકી દે જ્યાં હતો ત્યાં, એ ભગવાનની બહુ મોટી દયા છે. એટલે નિષ્કુળાન સ્વામીએ હરિબળ ગીતા ગ્રંથ જે લખ્યો છે ને એને બહુ વિવેકથી ગ્રહણ કરવા જેવો છે. આમાં ફક્ત ભગવાનના બળ ઉપર જ વધારે વજન મૂકવામાં આવ્યું છે અને ભગવાનનું બળ એ જ ખરું બળ છે. સ્વામી એમ સમજાવવા માગે છે, આવી હરિબળ ગીતા લખીને સ્વામી એવું કહેવા નથી માગતા કે તમે પડ્યા જ કરો. બ્રહ્માજી પડ્યા ખરા, પણ કેટલી વાર પડ્યા? એક વાર. સો વખત નથી પડ્યા, હજાર વખત નથી પડ્યા. પરાશર પડ્યા પણ એક વાર. રાધિકાજી ગોલોકમાંથી પડ્યા પણ એક વાર. એ તો ભગવાનના મોટા મુક્તો એ ભગવાનની ઈચ્છાએ કરીને એવી રીતે વર્તતા હોય, કારણ કે એનાથી પાછલા મુમુક્ષુઓને બહુ મોટો મોક્ષ માર્ગનો રસ્તો જડ્યો રહે અને એ લોકો સાવધાન રહે. એક જ વાર પડ્યા. આ જેની કથાઓ લખાની શાસ્ત્રોમાં, પડ્યાની કથા લખાની, એ લોકો એક જ વાર પડ્યા. અને આપણે એનું અહીં દ્રષ્ટાંત સ્વામીએ દીધું, એ ભગવાનનું બળ આપણને દેવા માટે દીધું. હવે જો એ વાતને સવડી ગ્રહણ કરતા ન આવડે તો જીવતે એવું નક્કી કરી લે, જે ફાવે એ કરો, પણ બળ કોનું રાખવાનું? દારૂ પીવો? અરે અધમ ઉદાહરણ, આપણે જો અધમ ના થઈએ તો ભગવાન ઉદ્ધાર કોનો કરે? ભગવાનને અધમ ઉદાહરણ કીધા છે તો આપણે અધમ તો થવું પડે ને. આપણે અધમ થઈએ તો ભગવાન અધમના ઉદ્ધારક થાય, તો એનું નામ સાર્થક થાય, પતિત પાવન. આપણે જો પતિત અતિ પાપી થઈશું અને ભગવાન આપણને પાવન કરશે હરિબળ ગીતાના બળે, તો પતિત પાવન ભગવાનનું બિરુદ સાર્થક થશે. આવી રીતે કરવા માટે સ્વામી આ ગ્રંથ નથી લખ્યો. જો આવું જ કરાવવું હોત તો સ્વામીને આ ગ્રંથ લખવાની જરૂર, આગળ વચનવિધિ, સાર સિદ્ધિઓ, આ બધા ગ્રંથ લખવાની સ્વામીને કોઈ જરૂર જ નહોતી. પુરુષોત્તમ પ્રકાશમાંય ભગવાનનું અતિશય બળ લખ્યું છે સ્વામીએ. પણ આ બળ એટલા માટે સ્વામીએ લખ્યું છે કે એક તો ભગવાનનું બળ જેની અંદર હોય, ભગવાનનો આશરો જેની પાસે હોય, એ ભગવાનની આજ્ઞા લોપે જ નહીં. વચનામૃત કહે છે, ભગવાનનો આશરો હોય ને એ ભગવાનની આજ્ઞા બહાર નીકળતા એને થડકો લાગે, શાસ્ત્રો એમ કહે છે. આશરાનો અર્થ એ નથી જે ફાવે એ કરો. અમેરિકાનો સિટીઝન થયો એટલે અમેરિકાનો એને આશરો મળ્યો, અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું એટલે એને અમેરિકાનો આશરો મળ્યો. પણ એ જ્યારે તમારા હાથમાં સિટીઝનશીપ અને ગ્રીન કાર્ડ આવે છે ત્યારે એની અંદર રૂલ્સ લખ્યા છે કે તમે આટલું ન કરતા, તમે આટલું ન કરતા, તમારે આશરો અમારો જો હોય તો આટલા ગુનાઓ ન કરતા, કે અમારે કોઈ અમારો આપેલો આશરો પાછો ના ખેંચી લેવો પડે, લખેલો હોય કાયદો. એમ આશરોનો અર્થ એ થાય કે જેનો જેને આશરો એની રેન્જમાં રહે, રેન્જ બહાર ના જાય, જેને જેનો આશરો હોય ને. અને આશરો એને જ કહેવાય કે આપણે એની રેન્જમાં રહીએ. આ આશરો એટલા માટે જરૂરી છે કે આપણી તાકાત નથી,
પરંતુ જેનો આશરો છે એની રેન્જમાં રહેવું એ બહુ જરૂરી છે. આપણા આપણા હાથમાં એવી તાકાત નથી કે આપણે ઉડીને ઇન્ડિયા જઈએ. આપણા હાથમાં એવી તાકાત નથી આપણે ઉડીને અહીંથી યુકે જઈએ. આપણા હાથમાં એવી તાકાત નથી આપણે અહીંથી ઉડીને અમેરિકાના કોઈ સ્ટેટમાં જઈએ. આપણી પાસે પાંખો નથી. તો આશરો આપણે પ્લેનનો લેવો પડે. પ્લેનનો આશરો લેવો હોય તો એની રેન્જ છે. શું રેન્જ છે? તો કે પ્લેન ઉપડતા પહેલાં ડોમેસ્ટિક હોય તો 2 કલાક, 3 કલાક, ઇન્ટરનેશનલ હોય 3 કલાક પહેલાં એરપોર્ટ ઉપર પહોંચો. આ એની રેન્જ પહેલી શરૂ થઈ. ત્યાં પહોંચ્યા પછી તમે અંદર TSAની સિક્યુરિટીમાંથી પસાર થાવ. આ એની રેન્જ છે. હજુ ત્યાંથી આગળ જાઓ, ગેટ ઉપર તમારો બોર્ડિંગ પાસ આપો. આ એની રેન્જ છે. હજુ અંદર જઈને પ્લેન ઉપર સીટે પટ્ટો બાંધીને બેસો, તમારા ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રોનિક બંધ કરો, એની રેન્જ છે. અને પ્લેન ઉપડીને ઉપર ચડે ત્યાર પછી જે જે સૂચનાઓ આપવામાં આવે, સૂચનાઓને સાંભળવી, ત્યાર શાંતિથી એ પ્લેન તમને જ્યાં પહોંચાડવાનું છે ત્યાં પહોંચાડે. આશરો પ્લેનનો થઈ ગયો એનો અર્થ એવો નથી કે એની રેન્જની બહાર જવાય. એની જે મર્યાદાઓ છે, પ્લેન એવું નથી માગતું કે તમારી પાસે પાંખો છે કે નહીં, તમારામાં ઉડવાની તાકાત છે કે નહીં. પ્લેન પાસે ભાષા જ નથી. પ્લેન પાસે એક જ ભાષા છે કે મારે મારી અંદર બેઠેલાને આ ડેસ્ટિનેશનથી આ ડેસ્ટિનેશન સુધી લઈ જવા. પ્લેન આ એક જ લેંગ્વેજને જાણે છે. પ્લેન પાસે બીજી કોઈ લેંગ્વેજ નથી. એમ પરમાત્મા પાસે એક જ લેંગ્વેજ છે. મારો જે થયો, મારા આશરે જે આવ્યો, એનું આત્યંતિક કલ્યાણ કરવું, એ જ લેંગ્વેજને મહારાજ જાણે છે. પરંતુ ભગવાને બાંધેલી જે રેન્જ છે, ભગવાને બાંધેલી જે મર્યાદાઓ છે, આશરાના બળે કરીને જે ધર્મને ખોટા કરે, મહારાજ કે ચાંડાળ જેવો છે. આશરાના બળે કરીને ભગવાનની આજ્ઞાઓ લોપવાનું જો પ્રતિપાદન થઈ જાય, મહારાજ કે ચાંડાળ જેવો. આ તો કોની માટે હરિબળ ગીતા કોની માટે લખી છે કે કોઈ મુમુક્ષુ ખરેખરો સાચો થઈને મંડ્યો છે મોક્ષના માર્ગે ચાલવા, પણ એના પૂર્વના કર્મ એટલા કઠણ છે, એને કોઈક વખતે પૂર્વના કર્મના કારણે, એનું પ્રારબ્ધ એવું કઠણ હોવાના કારણે, એ કર્મોના પાસ એટલા જોરદાર કારણ શરીરમાં ગરી ગયેલા હોવાને કારણે, એ ક્યારેક ક્યારેક ભગવાનની બાંધેલી કોઈક મર્યાદા હોય એમાંથી કંઈક થોડો ઘણો અટવાઈ જાય છે. પરંતુ જેવો અટવાય તરત પાછો રસ્તે આવે, પણ એને અપાર દુઃખ થાય છે, અપાર દુઃખ થાય છે. અરે રે રે, મારા જેવો અધમને પાપી કોઈ નહીં, મેં ક્યાં મહારાજની આજ્ઞા લોપી. આવું જેને દુઃખ થાય છે, એવો જે મુમુક્ષુ છે, એના ચાલવા માટે આ હરિબળ ગીતા છે. જેને દુઃખ થતું જ નથી અને ખાલી સ્વરૂપ નિષ્ઠાની વાચ્યાર્થ વાતો કરીને, ભગવાનના નિશ્ચયના બળની ખાલી વાચ્યાર્થ વાતો કરીને, ભગવાનના સ્વરૂપના બળની વાચ્યાર્થ વાતો કરીને, જે ભગવાનની આજ્ઞા એની કોઈ કિંમત જ નહીં, ભગવાનની કોઈ આજ્ઞા પાળવાની કોઈ કિંમત નહીં, આવા સર્વોપરિ મહારાજ મળ્યા, જે કરવું હોય જલસા કરલો, એની માટે હરિબળ ગીતા નથી. હરિબળ ગીતા અતિ સાવધાનીથી ચાલવાવાળો હોય છતાં પણ ક્યારેક ભૂલો પડી જાય, એના માટે હરિબળ ગીતા છે. જો શાસ્ત્રના રહસ્ય અને અભિપ્રાયને બરાબર સમજ્યા ન હોઈએ તો પછી એ શાસ્ત્રના અર્થનું સુઈ થઈ જાય. હરિબળ ગીતા લઈને વ્યસની વ્યસન કરવા લાગે, કામાંધ કામમાં પડી જાય, લોભીઓ લોભમાં પડી જાય, સ્વાદીઓ સ્વાદમાં પડી જાય, આવા મહારાજ મળ્યા હું કાંઈ નહીં, એવું નથી, આવા મહારાજ મળ્યા છે, હવે આ ભવાટીમાં ભૂલો કેમ પડું, એને હરિબળ કહેવાય. આવા મહારાજ મળ્યા છે, હવે વિષયનો વેચાણ કેમ થાવ, એને હરિનું બળ કહેવાય. આવા મહારાજ મળ્યા છે, અંત શત્રુનો ગુલામ હજારો વખત થયો, હવે મારા મહારાજનો ગુલામ કેમ ન થવું, એને હરિબળ કહેવાય. આવા વિચારો કરતો હોય, આવા માર્ગે પણ હાલતો હોય, 100-200 વખત આવા વિચારો કરીને આ માર્ગે હાલ્યો હોય, પણ ક્યારેક કોઈક કારણસર દેશકાળ ક્રિયાસંઘના પ્રધાનપણાએ કરીને ક્યારેક થોડોક ભૂલો પડ્યો, થોડીક વાર એક્ઝિટ ચૂક્યો, તરત પાછો મેઇન હાઈવે ઉપર આવ્યો,
પણ પેલી એક્ઝિટ ચૂકવાનું અપાર દુઃખ છે, એ દુઃખની જે રૂજ આવે, એ દુઃખનું એ દુઃખનો જે ઘા લાગ્યો છે એ ઘા ઉપર રૂજ આવી જાય અને સ્મૂથલી પાછો મોક્ષના માર્ગે હાલે, એના માટે હરિબળ ગીતા છે. શાસ્ત્ર કરતાના અભિપ્રાયને સમજ્યા વિના એવું જો વિચારીએ, લો બ્રહ્માએ પડ્યા, ઇન્દ્રએ પડ્યા, તો પછી આપણે તો હજાર વખત પડીએ જ ને. એમાં શું, પડાય. પણ ભગવાનનું બળ રાખવાનું, ભગવાનનો આશરો રાખવાનો, પડી જવાય. આવું જો નક્કી કરીએ ને તો પડ્યા જ કરાય, કોઈ દી ચડાય નહીં. પણ નક્કી એમ કરીએ, આવા મહારાજ મળ્યા છે, એનું બળ રાખવું. હે મહારાજ, મારી ભેગારો. મોટા સત્પુરુષો હોય એને કહેવું, હે સત્પુરુષો, હે ગુરુજી, હે મોટા પુરુષ, મારી ભેગારો. એવા દિવ્ય સંતો ભક્તોને પ્રાર્થના કર્યા કરવી, મારી ભેગારો, મારા આત્મામાં રહો, મારો આત્મા બળ્યો રહે, તમારા બળથી બળ્યો રહે, મારા બળથી નહીં, મારામાં કાંઈ છે જ નહીં, પણ તમારા બળથી હું બળ્યો થાવ, કે હું ઇન્દ્રિયો અંતઃકરણ સામે, પંચ વિષય સામે, જગતના પ્રપંચો સામે હું લડી શકું. આને હરિનું બળ કહેવાય. આવું બળ રાખીને જે ચાલે છે ને, એના હૃદયની અંદર ભગવાનનું બળ આવે છે. મોટપન ગઈ મોટા તની, તે નારાયણને નિશ્ચય કરી, અતિ બળ આશ્રયનો તેને સંશયને લીધો હરી. આશરાનું બળ હતું ને, એને સંશયને હરી લીધો. ભૂંડી વાસના ભક્તને જો અનુઅંતરમાં થાય, સમજે બળ સાધનનું તો સુખ ન રહે કાય. સ્વામી કે ભૂંડી વાસના ભક્તોને જ્યારે અંતરમાંથી ઉદ્ભવે, અનુભાર જો અંતરમાં ભૂંડી વાસના આવે અને એને સાધનનું જ બળ હોય, તો એને હૃદયમાં સુખ ના રહે, સુખ જતું રહે, કારણ કે એને સાધનનું બળ રાખ્યું. સાધન કયા? તપ છે, ત્યાગ છે, વૈરાગ્ય છે, આ બધા સાધનો છે. ત્યાગ વૈરાગ્ય આદિ સાધનો. સ્વામી કે સાધનને શું કરવા? સાધનના બળને તજીને ઉપાસનાનું બળ રાખવું. સાધન ન કરવા એવું નથી કીધું, આનો અર્થ એવો નથી કશું કરવું જ નહીં. સાધન કરવા તો ખરા ભગવાનને રાજી કરવા માટે, પરંતુ સાધનનું બળ નથી રાખવાનું. હરિબળ ગીતા એમ કહે છે, બળ એક મહારાજનું, સાધન કરીએ મારાથી આ સાધન થાય છે, એ પણ મારા સાધ્ય એવા મહારાજ કરાવે છે તો મારાથી આ સાધન થાય છે. અને એક દિવસ એવી સ્થિતિ થાય ને, ત્યારે સાધન બધું જ મહારાજ થઈ જાય. એટલે કે છે કે જેને અંતરમાં અનુભર વાસના જો ઉત્પન્ન થાય અને જો એને સાધનનું જ બળ હોય, તો એ મોક્ષના માર્ગેથી પાછો પડી જાય. સાધન તો કરવાના જ છે, સાધનને ખોટા નથી કરવાના, સ્વામી આગળ સમજાવશે. પરંતુ કારણ કે આ વાત એવી છે, મહિમાની વાત હોય, સ્વરૂપ નિષ્ઠાની વાત હોય, આવા હરિના બળની વાત હોય, સંત મહિમાની વાત હોય, આ બધી વાતોને જો વિવેકપૂર્વક ગ્રહણ કરતા ન આવડે તો એમાંથી બગાડ ઘણો થાય. મહારાજ કે રસિક માર્ગે કરીને પડ્યા ઘણા, એમ મહિમાનું બળ, ઉપાસનાનું બળ, એ બળ ફક્ત વાણીમાં આવી જાય, જીવમાં ન હોય, અને પછી એના ઓથે સંતના મહિમાનું બળ લઈ જેમ ફાવે એમ વર્તે, કોઈ ભગવાનને રાજી કરવા સાધન ન કરે તો કલ્યાણમાં મોટો ખાડો ખોદાઈ જાય. માટે શાસ્ત્રની વાતોને એટલા માટે જ કીધું, મધ્યના 13મામાં શાસ્ત્રમાં બધું જ હોય, પણ સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એના મુખેથી વાત સમજાય છે. આ નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા પુરુષ પ્રગટ થયા એને આપણને આ વાત સમજાવી. સાધનનું બળ તો કોઈ દિવસ રાખવું નહીં, ભગવાનનું જ બળ રાખવું, ભગવાનનું બળ. પણ સાધન કરવા ખરા, ધારના પરના ચાંદ્રાયન, જે કાંઈ શ્રદ્ધા આપણાથી, તપની, ભજનની માળા આટલી કરવી જ છે મારે, આટલા હરિસ્મૃતિના પાઠ કરવા છે, જન્મંગલના પાઠ કરવા છે, આટલી પ્રદક્ષિણાઓ કરવી છે, મહારાજને રાજી કરવા, આટલા શાસ્ત્રોનું પઠન કરવું છે, બધા સાધન છે. ભગવાન રાજી એનાથી થાય,
પણ એમાં બળ એમ નહીં કે હું કરી નાખું, મેં ચાંદ્રાયણ કરી નાખ્યું, બસ એ ના થવું જોઈએ. મારા મહારાજે મારી ઉપર કૃપા કરી, મારા સદગુરુએ મારી ઉપર કૃપા કરી, મારાથી એક ચાંદ્રાયણ વ્રત બહુ સરસ રીતે પૂર્ણ થઈ ગયું. એ મહારાજના બળે ને મોટાના બળે સાધન કર્યું કહેવાય. કારણ કે કરાવે છે એ, કરે છે એ, અને પાછા રાજી પણ એ થાય છે, રાજી પણ એ થાય છે. મારા મહારાજને મારા સદગુરુએ મારી ઉપર કૃપા કરીને ત્યારે હું આ વ્રત ભજન સેવા કરી શકું છું. આ સેવા મારાથી નથી થતી, આ સેવા તો મહારાજ અને સદગુરુએ મારી પર કૃપા કરી છે, એમના બળથી થાય છે. મારી પાસે એવી કોઈ સમજણ નથી હું મારું સર્વસ્વ અર્પણ કરી શકું, પણ હું જે સર્વસ્વ અર્પણ કરી શકું છું એવું જે મને પાત્ર જેને બનાવ્યો છે, જે મને એવો બતાવે છે, એ તો મહારાજ અને સદગુરુએ કર્યું છે, મેં નથી કર્યું, બળ એનું છે. આવો જો વિચાર રહે, તેને હરિનું બળ રાખ્યું કહેવાય, સાધનનું બળ રાખ્યું ન કહેવાય. ને તો સમર્પણ એક સાધન છે, પોતાનું સર્વસ્વ તન મન ધન ભગવાનને અર્થે કરી રાખે. હવે આવું સાધન કર્યું સમર્પણનું, પણ હૃદયમાં એમ વિચાર્યું કોને આપ્યું આ બધું? મેં આપ્યું, મારી પાસે એવી સમજણ છે કે હું તન મન ધન બધું અર્પણ કરી શકું, તે સાધનનું બળ થઈ ગયું, હરિબળ ન થયું. મારી પાસે એવી કોઈ સમજણ નથી, પણ મારા નાથ અને મારા સદગુરુ એની કૃપા, એની કૃપા, એની દયા, અકારણ કૃપા. હું એવો કોઈ પાત્રતા મારામાં નથી, પણ એની કોઈક અકારણ કૃપા જેના કારણે મારા માનસમાંથી એવા વેવ્સ પ્રગટ કર્યા કરે છે કે તન મન ધન તારું સર્વસ્વ અમને અર્પણ કર, ભગવાનને અર્પણ કર, ભગવાનને અર્પણ કર. એ સ્વયં મને એ શીખવાડે છે, સ્વયં એ કરે છે. મારી સમજણ બહારની વાત છે, મારાથી થાય એવું નથી, આ તો એ કરે છે, એ કરાવે છે. એમ જે સારું થાય છે સાધન, એમાં પણ બળ મહારાજનું રાખે, સાધનનું બળ નહીં. સ્વામી કહે છે, સમજે બળ સાધનનું તો સુખ ન રહે કાંઈ. સાધનનું બળ રાખે કે મારે તો બસ આટલું કરવું છે, હવે આપણે નક્કી કર્યું કે મારે 2 મહિના ધારણા પારણા કરવા છે, અને 2 મહિના ધારણા પારણા કરું ને ભૂક્કા બોલાવી દઉં આ વખતે ઇન્દ્રિયો અંતકરણને, એમ કરીને નક્કી કરીને બેઠા આપણે સાધનનું બળ લઈને. 15 દિવસ 20 દિવસ ત્યાં ખરેખર બીમાર પડ્યા ને શરીર આપણું એવું થઈ ગયું કે આપણાથી એકે ઉપવાસ થાય એવું ન રહ્યું, પછી સાધનનું બળ હોય ને એટલે પછી શું થાય? દુઃખ થાય, દુઃખ થાય. પણ સાધનનું બળ નહીં, મારા મહારાજની ઈચ્છા, 15 દિવસ થયું, હવે પાછો હાજો થઈશ ત્યારે ફરી શરૂ કરી દઈશ. મહારાજની ઈચ્છા, એ મહારાજનું બળ. સાધન કરવામાં સુખ રહે. કેટલીક વાર આપણને સાધનનું બળ એટલું બધું વધી જાય, એટલું બધું વધી જાય કે આગળ પાછળનું કાંઈ વિચારી નહીં કે આજે આનું બળ રાખીને કરી દઈશ, હવે પાછળ શું, પાછળ શું, કશું જ થાય નહીં. એના કરતાં, સાધનના બળ કરતાં ભગવાનનું બળ અધિક રાખવું. ભગવાનના મોટા પુરુષને પૂછી લેવું કે આ સાધન કરતાં મને આવું વિઘન થયું છે, હવે આ વિઘનમાંથી મને પાર ઉતરવાનો ઉપાય કહો, એ જે કે એ કરીએ, એટલે પાર ઉતરી જઈએ. એટલે આ તો જે લડતો હોય, સુરવીર હોય, લડતો હોય, એને જે ઘા લાગ્યા હોય એ ઘા ઉપરનો મલમ એટલે હરિબળ ગીતા. સુરવીર અને રાત દિવસ જાગતો જે મોક્ષ માર્ગનો મુસાફર સૈનિક છે ને, મોક્ષ માર્ગનો જે સોલ્જર છે ને, એના માટેનો આ મલમ છે હરિબળ ગીતા. કે એનો ઘા વાગ્યો હોય ને ઘા રૂજાય. જે લડતો નથી ને ખાલી પલંગમાં હૂતો રહે છે ને, એની માટે હરિબળ ગીતા નથી. જે સરહદ ઉપર ગયો નથી ને, માયાની સરહદ ઉપર જઈને જે લડતો નથી ને, એની માટે હરિબળ ગીતા નથી. જેને નિશાન અક્ષરધામ બનાવ્યું નથી ને, એની માટે હરિબળ ગીતા નથી. હરિબળ ગીતા જેને હરિને પામવા છે એના માટે છે. જેને હરિને આ જન્મે પામી જવા છે, જેને પુરુષોત્તમને આ જન્મે પામી જવા છે, જેને અનાદિ મુક્ત આ જન્મે થઈ જવું છે, એના માટે હરિબળ ગીતા છે, એની માટે છે. પલંગમાં હૂતો હોય, મેવા મીઠાઈ જમીન લહેર કરવી છે, એની માટે હરિબળ ગીતા નથી. છેલ્લો જન્મ જેને કરવો છે ને, એના માટે હરિબળ ગીતા છે.
માટે બળ મહારાજનો રાખવો હૃદયામાય, તે હવેના અપરાધ ટાળવા અન્ય નથી ઉપાય. એવી રીતે અનેક જીવનો આગે થયો ઉદ્ધાર, સાર્થક સર્વે થયા આગમ હરિ અવતાર. સ્વામી કે છે, માટે બળ મહારાજનું રાખવું રુદિયા માય. માટે બળ એક મહારાજનું, બળ બીજા કોઈનું નહીં, ભગવાનનું જ બળ, ભગવાનનું જ બળ. હૈયાની અંદર એક હરિનું બળ રાખીને જે ચાલે છે, અને હરિનું બળ રાખવા માટે સદગુરુ મળ્યા છે. સદગુરુનું બળ મારે, આવા સદગુરુનો આશરો છે. અમરા ભગત, ટીંબી ગામના અમરા ભગત, એના ગામની અંદર કોઈ ધર્મગુરુ આવેલા, અને એ અમરા ભગતે જોયું કે ધર્મગુરુને ગામની બાઈઓ 108 બેડલા પાણીથી નવડાવ્યા. કોઈ મોટો ધર્મગુરુ હશે અને 108 પાણીના બેડલાથી નવડાવ્યા, અને પછી ગામમાં પ્રચાર કર્યો કે અમારા ધર્મગુરુ કેવડા મોટા, 108 બેડા પાણીથી અમે એમને સ્નાન કરાવ્યું. ગામની બાઈઓ હારી હારીને પાણી લાવે, નવડાવે, જોડે. આ તો અધર્મ જ છે, સ્ત્રીઓ પુરુષને નવડાવે. હવે થોડો સમય થયો પછી ગામમાં નંદ સંતો રઘુવીરજી મહારાજ બધા આવ્યા, નદીના કાંઠે નાહવા માટે ગયા. અમરા ભગત હારે ગયા. અમરા ભગત એમાં સ્નાન કર્યું, ને અમરા ભગત પછી બધા સંતોને નાચાર્ય મહારાજને કહે કે મારા માથા ઉપર એક ખોબો ખોબો પાણી નાખો તો સારું બાપ. બધાએ બહુ સારા ભક્ત હતા ગોપાળનો રાજીપો, તો એ અમરા ભગત એવા હતા કે જેના માથા ઉપર રઘુવીરજી મહારાજને ગોપાળનસોના હાથ પડ્યા, એને મોટા મોટા વાળ કરાય, વાળ કપાયા નહીં તે દીના, કે આ તો પ્રસાદીના વાળ છે. આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડ્યું એટલે બધાનો રાજીપો, તો બધાએ નવડાવ્યા. પછી અમરા ભગત કે ગામના લોકોને કે તમારો ધર્મગુરુ મોટો કે હું મોટો, કે તમારે તે 108 બેડલે નાયા. પછી અમરા ભગતે રઘુવીરજી મહારાજને પૂછ્યું, બાપજી આ નદીની અંદર કેટલું પાણી હશે, કેટલા બેડા પાણી હશે? મહારાજ કે પાણી કેટલું હોય આમાં તો ગણાય, આ તો અનંત બેડા થયા. બસ ત્યારે કે અનંત બેડાએ અમરો નાયો, 108 નહીં, અનંત બેડાએ અમરો નાયો, એ પાછું આવા અક્ષરધામના મુક્તોના હાથે નાયો. ઓહો, ધર્મગુરુ મોટા કે અમરો મોટો, કે કેવો કેફ. પણ બળ કોનું? ભગવાનનું બળ. આવા મોટા સદગુરુ સંતો, ભગવાન જેવા આચાર્યના હાથે મેં સ્નાન કર્યું, ભગવાનનું બળ. દરેક વાતમાં ભગવાનના બળને રાખતા શીખવું, બાકી બધા બળને તજતા શીખવું. આપણને ઘણી વખત આપણી પાસે રૂપિયા પડ્યા હોય ને થોડા ઘણા, એનું બળ હોય છે. આપણને ઘણી વખત આપણો કોઈ સ્નેહી હોય અને આપણને એમ કે ને તમારે કામકાજ હોય તો કહેજો, એનું બળ હોય છે, બળ હોય છે. અમેરિકાના કંઈક આપણને વિઝા મળે, ગ્રીન કાર્ડ મળે, સિટીઝનશીપ મળે, સારી જોબ મળે, બે ગાડીઓ મળે, એનું બળ હોય છે. આપણી લોન પાસ કરવા મૂકી હોય ને લોન મળી જાય, મોટેલ લેવી હોય, કંઈક બિઝનેસ લેવો હોય અને આપણને લોન પાસ થઈ જાય, તો આપણને બળ આવે છે, વાહ હવે હું કંઈક કરી લઈશ. આ બધાય બળ છે. આ લોકના વ્યવહારના બળ જેટલા હોય એટલા બધાયને એક બાજુ પર મૂકી ભગવાનના બળમાં કન્વર્ટ કરતા શીખવું. આપણને બળ રાખવાની ટેવ તો જન્મો જન્મની છે, પણ બળ આપણે ક્યારેય મહારાજનું નથી રાખ્યું. બાકી બધા બહુ બળ રાખ્યા છે, બુદ્ધિનું બળ રાખ્યું છે, ચાતુરીનું બળ રાખ્યું છે, કળાનું બળ રાખ્યું છે, પણ એક મહારાજ અને મહારાજના સદગુરુ મળ્યા છે એનું બળ રાખે. મારામાં કોઈ બળ નથી, હું તો નિર્બળ છું, હું તો અબળા છું. મારું બળ મારા મહારાજ, મારા સદગુરુ, એ મારું બળ છે. એ બળ છે, એ બળ જેના હૃદયમાં આવી જાય એનું આત્યંતિક કલ્યાણ. કરોડ જન્મની કસરો હોય ને આ જન્મે મહારાજને કરવું જ પડે. આસરાનું બળ એવું છે. એટલે તો પ્રથમના 33માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ એક સાધન એવું કયું છે, એક સાધનમાં બધાય સાધન આવી જાય? અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક ભગવાનનો આશરો,
દ્રઢ આશરો, દ્રઢ આશરો, મારી અંદર કાંઈ નથી, હે મહારાજ તમે જ છો, તમે જ કરો છો, તમારાથી થાય છે, હું કાંઈ ન કરી શકું, જે કાંઈ કરું છું એ તમારું કરાવ્યું છે, તમે પ્રકાશો છો, મારામાં કાંઈ પ્રકાશ નથી, જે પ્રકાશ છે તમારો છે, જે કાંઈ તમને રાજી કરવા માટેનો મારાથી સાધન ને ઉપાય થાય છે, ઉપાય આપવાવાળાય આપ જ છો, એ ઉપાયને કરાવવાવાળા પણ આપ જ છો, એ સંબંધી ક્રિયા કરવાવાળા પણ આપ જ છો, એ ક્રિયાનું બળ આપવાવાળા આપ જ છો, અને પ્રભુ રાજી થવાવાળા પણ આપ જ છો, અને ભગવાનનું બળ કહેવાય. આપણી પાસે થોડું લિસ્ટ કરવું જોઈએ, આપણને ભગવાન સિવાય બીજા કેટલા બળ છે, કેટલા બળ છે. પૂજ્યપાદ ગુરુજી, મોટા પુરુષોના જીવનમાં બધું પડે પડે જોવા મળે. ગઈકાલે જ ઠાકોરજી જમાડતા હતા, હમણાં ગુરુજીને એક વૈદ્યની દવા ચાલે, એ વૈદ્ય થોડું લિસ્ટ આપેલું કે આ પ્રમાણે કરશો તો સારું છે, એટલે ગુરુજીને દવા ચાલે એટલે મેં એ લિસ્ટ પ્રમાણે થોડું થોડું જે કંઈ જમાડવાનું હતું એ જમાડ્યું. પછી ગુરુજી કે બસ હવે પૂરું, એટલે મેં કીધું ના વૈદ્ય આવું લખ્યું છે ગુરુજી, છેલ્લે આવું લેવું. ત્યારે ગુરુજી આવ્યા ત્યારે ચોખ્ખું કીધેલું કે આ વૈદ્ય જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જ આપણે હાલવાનું. હવે એ જે લિસ્ટ હતું એનો લાસ્ટ જે વસ્તુ હતી, મેં કીધું આ હજુ બાકી છે લેવાની. વૈદ્ય લખ્યું છે ગુરુજી, એમ બોલ્યા વૈદ્ય થોડો ભગવાન છે, કે શું બોલ્યા, વૈદ્ય થોડો ભગવાન છે. ટૂંકમાં વૈદ્યની આપેલી દવાને ફોલો પણ કરે છે, થાય પણ છે શારીરિક અવસ્થાને લીધે, પરંતુ બળ કોનું છે, ભગવાનનું. મોટાને જીવનમાં સૂક્ષ્મ રીતે એક દોરો સતત ચાલ્યો જતો હોય, ભગવાનનું બળ. અને મોટા પુરુષોના જીવનની અંદર આ લાગટ હોય છે, એટલે તો મોટાના આશરે હજારો ભગવાન ભજે છે. આપણે મારે ને તમારે ઉપાધિઓ આવતી હોય, નાની આવતી હોય, મોટાને તો હજારો પ્રકારની આવતી હોય, પણ એની વચ્ચે એટલા જ મજામાં ને એટલા જ મોજમાં ને એટલા જ ઉત્સાહથી ભગવાનના માર્ગે ચાલે ને ચલાવે, એની પાછળનું કારણ એનું બળ કોનું હોય છે, મહારાજનું. માટે બધાય બળને તજીને, બધાય બળને તજીને કહેવા કરતાં હું વધારે પસંદ એવું કરીશ કે બધાય બળને કન્વર્ટ કરીને પરમાત્માના બળમાં કન્વર્ટ કરીએ. આપણામાં આપણને કંઈ સર્જરી કરવાની હોય, હાર્ટની સર્જરી કરવાની હોય અને બહુ જ અઘરી હોય, એ સર્જરીમાં એવું પણ થાય એવું હોય કે સક્સેસ થાય કે ન થાય, પણ આપણને કોઈ એવું કે દુનિયાનો જે મોટામાં મોટો ડૉક્ટર છે, એ ડૉક્ટર હમણાં જ આ હોસ્પિટલની અંદર 2 દિવસ માટે વિઝિટમાં આવવાનો છે, અને ડૉક્ટરે એવું પછી કીધું છે કે જે કંઈ એ દરમિયાન ઓપરેશનો હોય તો હું પોતે કરીશ, અને આપણો એમાં ઓપરેશનનો નંબર હોય, ઓપરેશન એવું હોય કે કાં તો આપણે પાછા આવીએ ક્યાં ભગવાન પાસે પહોંચી જઈએ, તો આપણને વિશ્વાસ બેસી જાય ખરો કે હમણાં ભગવાન લેવા આવશે નહીં, કારણ કે ડૉક્ટર જોરદાર આવી ગયો. ડૉક્ટરનું બળ, પાઇલોટનું બળ, કેટલા બધા બળ, હજારો પ્રકારના બળ છે, એ બધાય બળને કન્વર્ટ કર્યા કરવા. વિચારવું, જ્યારે આપણને પરમાત્મા સિવાય, પરમાત્માના મોટા મુક્તો સિવાય, આપણને મળેલા સદગુરુ સિવાય, આ શાસ્ત્રો સિવાય બીજું કોઈ બળ આપણને આવે ને, ત્યારે વિચારવું કે આ બળ છે એમાં મહારાજનું બળ મેં કેટલું સ્વીકાર્યું, આમાં મેં સદગુરુનું બળ કેટલું સ્વીકાર્યું, નથી સ્વીકાર્યું. આમાં તો મેં ડૉક્ટરનું બળ સ્વીકારી લીધું, આમાં તો મેં દવાનું બળ સ્વીકારી લીધું. દવાનું બળ કેવું, ડાયાબિટીસ થયો હોય, 2 લાડવા ડાબી જાય, કાંઈ ચિંતા નહીં, હમણાં ગોળી લઈ લઉં એટલે પૂરું, બધો ડાયાબિટીસ જતો રહેશે, છે ને બળ. કેવું દવાનું બળ છે, દવાનું બળ, પણ દુવાનું બળ રાખવાનું, દવાનું બળ નહીં, દુવાનું બળ, ભગવાનની પ્રાર્થનાનું બળ, એને હરિબળ ગીતા એમ કહેવા માગે છે. હજારો બળને છોડો, સાધનના બળને છોડો, બીજા બધાય બળને છોડો, આ વિચારથી થાય છે. ભગવાનનું બળ જીવમાં આવે છે કેમ, વિચારથી. સદગુરુનું બળ જીવમાં આવે છે કેમ, વિચારથી. એનાથી બળ આવે છે, વિચાર કરીએ કે આ કેવી રીતે થાય, કેવી રીતે થાય. આજે મને ખબર છે
કે હું જ્યારે સત્સંગમાં આવ્યો અને ગુરુજી મને કહે કે તું વચનાવદ ને સ્વામીની વાતોની કથા કર, હવે મેં કીધું મને તો વની નથી ખબર ને શનિ નથી ખબર આની, મને કે તું કર, ભગવાન કરાવશે તું કર. હવે આપણે કર્યું કાલી ગેલી ભાષામાં અને હાલ્યું ગયું, હાલ્યા કરે છે, ભગવાનને મોટાને કરાવવું છે અને એને કરાવવું હોય ત્યાં સુધી હાલશે અને નહીં કરાવવું હોય તેથી બધું સ્ટોપ થઈ જશે. પરંતુ આજે આપણને એમ થઈ જાય કે ઓહો આપણે કંઈક કરી નાખ્યું, આપણે કાંઈ નથી કર્યું. એ જે અનુસંધાન રાખવું એનું નામ જ ભગવાનને મોટાનું બળ. અનુસંધાન જીવ ચૂકે છે ઘણીક વખત, ભગવાનને મોટાના બળનું અનુસંધાન કદાચ થોડો સમય રહે પણ ખરું, પરંતુ અમુક સમયાંતરે જીવને એ બળ ઘટી જાય, પછી પોતાની બુદ્ધિનું, પોતાની કળાનું, પોતાની ચાતુરીનું, પોતાના સાધનનું બળ વધતું જાય ને એ બળ વધે ત્યારે અવશ્ય મેવ જીવનું બળ એક દિવસ એવું થઈ જાય, એમાં ફોર્સમાં હાલ્યો તો જાય પણ એક દિવસ એવો આવે એ થાકી જાય, તૂટી જાય, એની મોક્ષના માર્ગે ચાલવાની તાકાત જ ખલાસ થઈ જાય, અંદરથી ખોખરો થઈ જાય, થાકીને લોતપોત થઈને એઠો પડે. માટે બુદ્ધિના બળે પણ ન દોડવું, ગમે એવી કળા ચાતુરી આપણી દેખાતી હોય એના બળે પણ ન દોડવું, ગમે એટલા સાધન આપણાથી થઈ શકતા હોય એવા બળિયા હોઈએ તો પણ એનું બળ તો નહીં જ, એ બળ આપણને કોઈ દી સુખી નહીં કરે. એ આખરે કેન્સર છે, એ આખરે ડેન્જર છે, એ આખરે ડેન્જર છે. મરતી સમયે પણ એવું જો સાધનનું બળ હશે તે નડશે, પણ જો સ્વરૂપ નિષ્ઠાનું બળ હશે, સદગુરુનું બળ હશે તો ગમે ત્યારે ગમે તે સ્થાનમાં ગમે તે જગ્યાએ ગમે તે રીતે દેહ પડશે કોઈ દાડો પ્રોબ્લેમ નહીં થાય. માટે ભગવાન, ભગવાનના સદગુરુ એનું બળ રાખવું એમ સ્વામી આપણને કહે છે. એવી રીતે અનેક જીવનો આગે થયો ઉદ્ધાર, સાર્થક સર્વે થયા આગમ હરિ અવતાર. એહ વિના અનેક રીતે વળી વાતન બેસે બંધ, દૈવી આસુરી ઉધર્યા તે શ્રીહરિને સંબંધ. આવી રીતે દૈવી કે આસુરી અનેક આગળ ઉધર્યા. શ્રીજી મહારાજે ગઢપુરની અંદર વસંત ઉત્સવ કર્યો ને ત્યારે એક મેરામ માજરિયા દેરડી ગામના હતા હરિભગત, અને એ ત્યાં વસંત ઉત્સવમાં આવેલા. એ પોતે દેરડી ગામમાં ખેતી કરતા હતા અને ત્યારે ચૈતન્યાનંદ સ્વામી મંડળ ત્યાં ગયેલું. સ્વામીએ થોડો ઉપદેશ આપેલો, ભાઈ ભગવાન ભજજો, ક્યારેક ભગવાનના દર્શને આવજો, ગઢપુરમાં ભગવાન છે. ઓલો કે હું તો રામનો ઉપાસક છું, મારા ભગવાન રામ છે. ચૈતન્યાનંદ છે કે રામ કો કૃષ્ણ કો જે કોઈ તમે આવજો તો ખરા, તમને દર્શન માત્રથી શાંતિ થશે. રામ ઉપાસક મેરામ ભગત ગઢપુરમાં આવ્યા. હોળીનો ઉત્સવ મહારાજે રંગોત્સવ ચાલતો હતો ને મહારાજે કહેલું, આગલે દિવસ વાત થઈ કે અમે ને પાર્ષદો ને એક બાજુ પર સંતો, અને કે આપણે હામા હામી ખરેખરો રંગ છાંટવાનો, અને જો અમે હારીએ તો સંતો ને કે બોલો શરત શું લગાવી છે, સંતો કે જો અમે હારીએ તો અમે ઉઘાડા શરીરે એક દિવસ રહેશું. મહારાજ કે વાંધો નહીં. અને મહારાજ કે અમે જો હારીએ તો અમારે આ તમને અમારા કળા છે ને પહેરેલા એ દઈ દેવાના સંતોને કે પ્રસાદીના. સંતો કે કાલે વાત, બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી મજબૂત. તે પાછા હસતા હસતા કે મહારાજ જો અમે હારીએ તો અમારી તો લાજ જાય કે આ ઉઘાડે શરીર રહેવાનું, પણ આ ફાનનું શું કરવું કે એને ઢાંકવી પડે ને, એટલે અમારી તો લાજ જવાની છે. કોક કે છે સ્વામિનારાયણના સાધુની ફાન તો જો, એમ મહારાજ જોડે હસવા લાગ્યા. બીજે દિવસે રંગોત્સવ જામ્યો, એવો જામ્યો, અને સંતોએ પિચકારી એવી કેસુડાનો રંગ છાંટ્યો ને તે પાર્ષદો જ બધા ભાગ્યા, પણ શ્રીજી મહારાજે છે ને લીમડે ચડી ગયા, ઝાડ ઉપર ચડી ગયા. મહારાજ કે આવી રમવાની રીત નહીં, થોડી વાર અકળાઈ ગયા, પણ સંતો બધા હેઠા ઉભેલા. મહારાજ તમે હાર્યા હાર્યા. મહારાજ કે ના હજુ હાર્યા નથી અમે, પણ તમને રમ અમારી ઉપર એક ઉપર તૂટી પડો છો, એમ મહારાજ થોડી વાતો કરવા લાગ્યા ખીજઈને. પણ પછી સંતો બધા નીચે ટોળું વરીને ઊભા હતા ને, તો પેલા મેરામ ભગત આવેલા. એ મેરામ ભગતે દૂરથી જોયું કે મહારાજને હેઠા ઉતરવું જ. મહારાજ કે હારું ચાલો અમે આર્યા. મહારાજને હેઠા ઉતારવા માટે મહારાજામાં મેરામ ભગતે પોતાનો ખભો આપ્યો,
એટલે મહારાજ અહીં ખભા ઉપર બેઠા અને મેરામ ભગતમાં માથું પકડ્યું. ભાઈ મહારાજ કે આ નવા ભગત કોના છે, ક્યાં ગામના છે, ક્યાંથી આવો છો? એટલે મેરામ ભગતે પોતાનો પરિચય આપ્યો. પછી તો ઘણી વખત મહારાજ એની મહારાજ પાસે એ લોકો આવતા, પતિ પત્ની સત્સંગ ખૂબ કરતા, સત્સંગી થયા. મહારાજનો નિશ્ચય થયો, થયું એવું કે મહારાજે 1869નો જ્યારે દુષ્કાળ પડવાનો હતો ત્યારે મહારાજે આગાહી કરી દીધી હતી. મહારાજે દરેકને કહી દીધું હતું પોતાના ભક્તોને કે તમે અનાજનો સંગ્રહ કરજો, કારણ કે દુષ્કાળ પડવાનો છે. એમાં આ જે ભગત હતા એ ભગતને મહારાજે કહેલું કે ભગત તમારે ઢોર બધા વેચી દેવાના, અનાજને ભરી લેવાનું, અનાજ કોઈને દેવાનું નહીં. બીજું કે કદાચ તકલીફ પડે તો ગઢપુર આવતા રહેજો. આટલી મહારાજે આજ્ઞા કરી આ મેરામ ભગતને. પણ થયું એવું કે કાળનું કરવું, ભગતને ખોરડે બધા જ્યારે આ 69 કાળ પડ્યો ને ત્યારે બધા મહારાજના જે ભગત હતા મેરામ માંજરિયા ઉદાર હતા, એટલે લોકો એને ત્યાં માંગવા જતા, તે ભગત કોઈને ના ના પાડે, બધાને દીધે રાખે. એના ઘરવાળા કે મહારાજે ના પાડી છે, તો કે કાંઈ નહીં થાય, એક કોઠી ભરેલી જ છે ને. એમ કરતાં કરતાં અનાજ ખૂટવા આવ્યું. હવે ઘરવાળાએ કીધું કે હવે 4 દિયાલે એટલું અનાજ છે. ત્યારે ભગત કે ચિંતા ના કરને, ઊન તું બે હમણાં ખાવાનું બંધ કરી દઈએ, છોકરાઓને જમાડવાનું, આપણે એક ટંગ જમશું, છોકરા 2 ટંગ જમે. અને પછી એવી રીતે જમાડવાનું ચાલુ કર્યું, તોય અનાજ કેટલા દી પૂગે, 4 દીનું અનાજ. છોકરાઓને તો એ બાઈ કમરબાઈ એનું નામ હતું, એ પોતાના ભાઈને ત્યાં મૂકી આવ્યા, એટલે છોકરાઓને તો ન્યાય એના ભાઈઓ એના મામાને ઘેર રહીને છોકરાનું તો એક પત્યું, પણ હવે ઘરમાં કાંઈ ના મળે. ત્યારે એના ઘરવાળા કે મહારાજે કહ્યું છે ચાલો ને આપણે મહારાજ પાસે જતા રહીએ ગઢપુર, મહારાજે આજ્ઞા તો કરી હતી કે અનાજ ખૂટે તો. તો ઓલા કે ના, એમ ધર્માદાનું ખાવા ન જવાય, કે એમ પાછા મોભાધાર વ્યક્તિને મહારાજ પાસે જવાય તૈયાર ન થયા. આખરે ઉપવાસ શરૂ થયા, એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ, 3 રાત્રિ જતી રહી. પણ ચોથા દિવસની રાત્રિએ ભગતને એટલી બધી ભૂખ લાગી, એટલી બધી ભૂખ લાગી, કમરબાઈ વારે વારે કે ચાલો ને, ભગત કે ના, સ્વામિનારાયણ 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 મહારાજ કરે થાય. પછી ભગતને ચોથે દિવસ ભૂખ લાગી ને તે રાત્રે ચૂપકીથી બહાર આવ્યા અને વાનિયાના ઘરનું કમાડ, બાજુમાં વાનિયાનું ઘર હશે, એને ખેડવી એક મુઠ્ઠી જુવાર ચોરી, અને ત્યાં ત્યાં આખે આખી જુવાર ખાઈ ગયા અને પાછા પાણી પીને સૂઈ ગયા. હવે મોટી જુવારથી કાંઈ પેટ ભરાનું નહીં, પણ માનસિક શાંતિ થઈ. ઘણી વખત એવું હોય કે કંઈક બહુ ખાવાની ઈચ્છા થાય તો થોડુંક જ હોય તો હવે કંઈ એનાથી પેટ ભરાવાનું ન હોય, પણ થોડું જમી લો એટલે શું થઈ જાય, માનસિક શાંતિ થઈ જાય. હરિવર એ જ રાતે માનકીએ ચડીને દેરડી ગામ પધાર્યા. મહારાજ તરત એ જ દિવસે દેરડી આવ્યા. મહારાજ તો અંતરે રૂપે જાણી ગયા. માથે જટુરિયા વાળ, દાઢી મૂછ વધાર્યા, જટાડા મસ્તકે પીળી કચ્છી ટોપી પહેરેલી, પહેલી નજરે કોઈને ઓળખાય નહીં એવો વેશ ધારણ કરીને આવ્યા. ભગતની ડેલી ખખડાવી મહારાજે, બારનું ખોલ્યું, ઓહો આ તો મહારાજ. કમરબાઈ તરત ખોળો પાથરીને પગે લાગ્યા. મહારાજે ભગતને કહ્યું, મેરામ ભગત, તમે અમારા ભગત થયા પણ ભગતની રહેણીન પામ્યા નહીં. વાનિયાન ત્યાંથી મુઠ્ઠી જુવાર ચોરીને ખાધી છે ને, દાણે દાણે વાનિયાન ઘેર ઉતરવું પડશે. જેટલા દાણા ખાધા છે એટલા જન્મ લેવા પડશે એને ઘેર. અને ગણો મુઠ્ઠીમાં કેટલા દાણા આવે. બાઈને ભગત મહારાજની આ દિવ્ય વાણી સાંભળીને હેપતાઈ ગયા. બાઈ કે મહારાજ તમે સમર્થ છો, ભગતનો અપરાધ ક્ષમા કરાવો. જો ભગત હતા, ચડે તે પડે ખરા, ક્યારેક થઈ ગયું, પણ રોજ ઉઠીને લોકોના ઘર તોડી આવે અને કે હરિનું બળ છે કાંઈ નહીં થાય, એ તો નરકમાં જ જાય, એ નરકમાં જ જાય, આવું ભૂલથી થયું હોય ક્યારેક. ભગતને આવે મતી ઠેકાને આવી, પ્રભુ મારી રેણીમાં ફેર પડી ગયો, તમે તો પ્રગટ ભગવાન મળ્યા છો, તમે ગરડા આવવાનું કીધેલું પ્રભુ, પણ હું આવ્યો નહીં અને તમે આજ્ઞા જે કરેલી એ કંઈ પડાય નહીં. ઉદારતાના કારણે ગરીબો આવ્યા પણ ઉદારતા, મહારાજે કીધેલું કે તમે કોઈને દેતા નહીં રાખી મૂકજો, પણ ઉદાર સ્વભાવ મહારાજનું ન માનીને દીધે રાખ્યું, એના કારણે થયું. દાને દાને અવતાર લેવો ન હોય તો સવારે ઉઠીને વાનિયાની મુઠ્ઠી જારના 3 રૂપિયા ગણી દેજો.
3 રૂપિયા તમારે મુઠ્ઠી જારના દેવા પડશે. મહારાજે કીધું હા મહારાજ કંઈ વાંધો નહીં, એમ કરીને માથું મૂકી દીધું. પણ કમરબાઈ મહારાજને કે મહારાજ જો 3 રૂપિયા ઘરમાં હોત તો અમે ખાતા ના હોત, મહારાજ એક દોકડો રહ્યો નથી, જેટલું હતું એનું અનાજ ખરીદ્યું ને ભગતે દીધે રાખ્યું. મહારાજની આંખો ભીની થઈ ગઈ અને મહારાજે તરત એક કોથળી કાઢી ઘોડી પાસે લટકાવેલી અને કોથળી લઈને 50 રૂપિયા ભગતના હાથમાં દીધા ને કીધું આ 50 રૂપિયા આમાં છે, અનાજ ખરીદજો, 3 રૂપિયા વાનિયાને દઈ દેજો ને કાર્ડ ઉલંઘાય પછી આવી ભૂલ કરશો નહીં, આવી ભૂલ ક્યારેય ના કરશો. પણ ભગત મહારાજે એમ ના કીધું જા તારું કલ્યાણ આવે થાય જ નહીં. ક્યારેક ભૂલ થઈ ગઈ, જીવ છે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. પણ માત્ર ભૂલ હોય ને માત્રમાં હોય, ગુણિયો ભરીને ના હોય, ગોડાઉનો ભરીને ના હોય. સવાર ઉઠે ત્યાંથી 365 દિવસ ભૂલો જ કરવાનું કામ કરે એને હરિબળ ગીતા કાંઈ કામ ના લાગે. આ તો ક્યારેક પડી જાય તો પાછું ચડી જવાય. એક ભગવાનના ભગત છે આપણા પરિવારમાં, કંઈ પણ કરે તો ગુરુજીને પૂછીને કરે, સંતોને પૂછીને કરે. પણ એમને કંઈક એક કાર્ય એવું કર્યું કે પૂછવાનું રહી ગયું, કાર્ય થઈ ગયું પૂછવાનું રહી ગયું. પછી ફોન આવ્યો કે આવું કાર્ય કર્યું છે, એટલે હસતા હસતા કીધું મેં કે ભગત કાર્ય થઈ ગયું, સંતોને તો ગંધેય ના આવી તમે કાર્ય કરી નાખ્યું. મેં ખાલી એટલું કીધું હસતા હસતા, કાંઈ એવું બહુ મોટું કાંઈ એવું નહોતું કે એને કાંઈ સંતોને બહુ પૂછવું જ પડે એવું નહોતું. પણ એનો સ્વભાવ એવો હતો કે દરેક વસ્તુ પૂછે, પણ આ એક વસ્તુ ન પૂછી, એટલે હસતા હસતા કીધું. એટલું કહી દઉં હસતા હસતા રમતમાં કે સંતોને ગંધેય ના આવવા દીધીને કરી નાખ્યું ને તમે તો. એને એક વાક્ય ઉપર એટલું બધું પછી વિચાર્યું. મને બીજે દિવસે સવારે ફોન આવ્યો, મને કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ એવું મને લાગ્યું, મને જે પ્રાયશ્ચિત આપવાનું એ ગુરુજીને પૂછીને આપી દેજો, મારે જે કરવાનું હોય ચાંદ્રાયણ કરવાનું હોય ધારણા પારણા કરવાનું, કાંઈ નહોતું, કશું જ નહોતું, એક વસ્તુ ખાલી વસાવી. પણ એનો સ્વભાવ એવો કે કંઈ પણ કરે તો પૂછે પહેલાં, પણ એક વસ્તુ વસાવી, એ વસ્તુ વસાવવામાં પૂછવાનું રહી ગયું. એમાં કંઈ એવું જરૂરી નહોતું કે પૂછવું કે ના પૂછવું, એમાં કંઈ ફેર પડે એવો નહોતો. પણ હસતા હસતા એક સંતની ટકોર જો જાય તો પણ જે મુમુક્ષુ છે એનો આત્મા તરત જાગી જાય કે મારાથી આટલી ભૂલ થઈ. નહીં તો એવું વિચારે કે એમાં શું પૂછવાનું. અને ઘણા નથી પૂછતા તો એને કહેવાય કોણ જાય છે, નથી પૂછતા તો એને કહેવા માટે કોણ જાય છે કે તમે કેમ ના પૂછ્યું. પરંતુ મુમુક્ષુ છે એને એવું ફીલ થાય કે મારાથી આટલી ભૂલ થઈ, એની ભૂલ નહોતી, ભૂલ ન ગણાય એવું જ કાર્ય, છતાં પણ એવું થાય. એટલે મહારાજ અહીં સ્વામી કહે છે, દૈવી આસુરી બધાએ ઉધર્યા, મૂર્તિ શ્રી મહારાજની મહાનિધિ મંગળ રૂપ, જાને અજાને જે આસરે તે થાય શુદ્ધ સ્વરૂપ, અજાને અમૃત પાનથી નર અમર થાય આપ, નિષ્કુળાનંદ નારાયણ સંબંધે સ્પર્શે નહીં પંચ પાપ. આવી રીતે મહારાજની મૂર્તિ છે, મહાનિધિ મંગળ રૂપ છે, જાને અજાને જે આશરે એ શુદ્ધ સ્વરૂપ થાય છે, અજાને કોઈ અમૃત પાન કરી લે તો પણ અમર થઈ જાય, કારણ કે અમૃત તો અમૃતનું કામ કરે એમ નિષ્કુળાનંદ સ્વામી કે જે ભગવાનનો સંબંધ રાખે એને પંચ મહાપાપ સ્પર્શી શકતા જ નથી. પંચ મહાપાપ થાય અને પછી એવું નથી લખ્યું, સ્વામીએ કીધું નિષ્કુળાનંદ નારાયણ સંબંધે સ્પર્શે નહીં પંચ પાપ, એને પંચ પાપ સ્પર્શ નથી કરી શકતા, કહેતા ભગવાનનું બળ અને ભગવાનનો આશરો જે રાખે છે એની રક્ષા ભગવાન સ્વયં કરે છે એવી વાત અહીં આગળ સ્વામીએ કડવા 7ની અંદર કરી છે. શ્રી ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જે. વાલા ભક્તો આજે સાંજે 4 થી 7